नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण दस नी अंदर जे पांचमा चैप्टर नो अभ्यास करीए छे, तत्वों आवर्ती वर्गीकरण, एनी अंदर पहला लेक्चर नी अंदर अपने जोई गया एनी प्रस्तावना विषय के एनी अंदर अपने जोई तू कि भाई अत्यार सुधी में कुल 118 तत्व है ये शोधायेला है। आ 118 तत्वों पैकी जे 94 तत्व है ये आपने कुदरत माथी मळे छे, बाकी ना जे तत्व है ये लैबनी अंदर प्रयोगशाला अंदर तैयार छे करवामां आवे छे। आ उपरांत आपणे ए पण भणी गया के रोजिंदा जीवन की अंदर अपनी आजूबाजू तमने घणा बधा तत्व मिश्रण अने संयोजनो छे એ જોવા મળે છે। તો પહેલા લેક્ચરની અંદર આપણે તત્વ કોને કહેશું, મિશ્રણ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય એના વિશે પણ અભ્યાસ છે કરી ગયા। આ ઉપરાંત અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કેવી રીતના કરવું એના વિશે પણ વાત છે કરી હતી। એની અંદર પણ આપણે પહેલાં દુકાનદારનું ઉદાહરણ છે જોયું હતું। હવે આપણે આ લેક્ચરની અંદર આજે જુદા જુદા તત્વો છે શોધાયેલા છે, તો આ બધા તત્વ છે એનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવ્યું, વર્ગીકરણ કોણે અને કેવી રીતના કર્યું છે, તો શરૂઆતની અંદર મેં તમને થોડીક હિંટ છે આપી હતી કે ઘણા બધા વૈજ્ઞાનિકો છે એણે તત્વો છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો। તો આજે આપણે એવા પહેલા વૈજ્ઞાનિક એટલે કે ડોબ્રેનર છે એણે કેવી રીતના તત્વો છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો, તો એના વિશે આપણે વાત છે કરવાના છે। તો તત્વનું આવર્તનીય વર્ગીકરણની અંદર જે ડોબ્રેનર છે એણે જે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો એના વિશે આપણે વાત છે કરશું। તો ડોબ્રેનરની ત્રિપુટી, તો ધ્યાન રાખશું આપણે કે ઈસવીસન 1817ની અંદર એક વૈજ્ઞાનિક હતો ડોબ્રેનર, એનું પૂરું નામ થશે જ્હોન વોલ્ફગેંગ ડોબ્રેનર। ક્યારે? તો કે 1817માં। એનું પૂરું નામ શું થશે ડોબ્રેનરનું? તો કે જ્હોન વોલ્ફગેંગ ડોબ્રેનર। આ જ્હોન વોલ્ફગેંગ ડોબ્રેનરે 1817ની અંદર તે સમયના જે જાણીતા તત્વ હતા, તો આ જાણીતા તત્વના કેટલાક એણે જૂથ બનાવ્યા, અને એ જે ત્રણ તત્વના જૂથ બનાવ્યા એણે એવું ત્રિપુટી એવું નામ આપ્યું। ત્રિપુટી એટલા માટે કે ડોબ્રેનરે જે જૂથ બનાવ્યા હતા એ ત્રણ તત્વના બનાવ્યા હતા, અને એ તત્વ છે એના જે પરમાણીય દળ છે એ પરમાણીય દળને ચડતા ક્રમાંકને આધારે ત્રણ તત્વ છે એને ગોઠવવામાં આવ્યા, અને જે વચ્ચેનું તત્વ છે એ પહેલું અને ત્રીજા તત્વના પરમાણીય દળની સરેરાશ જેટલું વચ્ચેનું જે તત્વ હોય એનું પરમાણીય દળ છે જોવા મળતું। તો એને આપણે ઉદાહરણ દ્વારા એક સમજીએ, તો એમાં એક તમારી ટેક્સ્ટબુકની અંદર પણ ડોબ્રેનર છે એની ત્રિપુટી છે એ આપેલી છે। તો એણે જે પહેલી ત્રિપુટી છે શોધી હતી, તો એ પહેલી ત્રિપુટી કઈ હતી? તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। બરાબર સાંભળજો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ ત્રિપુટી છે એણે શોધી હતી। તો લિથિયમ એની સંજ્ઞા શું થશે? તો કે એલ આઈ, આ લિથિયમ। ત્યાર પછી સોડિયમની સંજ્ઞા શું થશે? તો કે એન એ। અને પોટેશિયમની સંજ્ઞા શું થશે? તો કે કે। એના ત્રણ તત્વ છે એ લીધા। હવે આ ત્રણ તત્વ છે એના પરમાણીય દળની વાત કરીએ, તો લિથિયમનું પરમાણીય દળ થશે કેટલું થશે? તો કે 6.9 યુનિફાઈડ। સોડિયમ છે એનું પરમાણીય દળ થશે 23 યુનિફાઈડ, અને પોટેશિયમ છે એનું પરમાણીય દળ થશે 39 યુનિફાઈડ।
आज यू 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 मैं करूँ है य परमाणीय दड़ो एकम है यूनिफाइड। पहला परमाणीय दड़ है ए यू में मापत, हवे एनो नवो एकम है यूनिफाइड है। तो लिथियम परमाणीय दड़ है ए 6.9 यूनिफाइड, सोडियम है एनु परमाणीय दड़ है 23 यूनिफाइड, और पोटेशियम है एनु परमाणीय दड़ है 39 यूनिफाइड है आपेलू है। हवे एने केवुं कीधुं के आ त्रण तत्व है ये जो एने परमाणीय दड़ना चढ़ता क्रमांक ने आधार गोठवा, पहला लिथियम एनाथी वधारे, सोडियम एनाथी वधारे, पोटेशियम। हवे एने केवी रीतना कर्युं, तो के आ पहेलुं तत्व अने त्रीजुं तत्व है। पहेलुं तत्व क्यूँ है तो के लिथियम, अने त्रीजुं क्यूँ है तो के पोटेशियम। हवे आ बंने तत्व है एनुं जे परमाणीय दड़ है एनी एने सरेराश काढी, सरेराश तमे जो के प्राथमिकनी अंदर छठा सातमा धोरणनी अंदर गणितनी अंदर सरासरी नामनो एक चैप्टर आवतो बराबर, ए तमे भणी गया छो। तो ए केवी रीतना अत्यारे मध्यक जेने कही आपणे गणितनी अंदर आवे छे, तो ए बंने तत्व छे एनी सरासरी केवी रीतना, तो जो आपणे बंने तत्वनी सरासरी काढीए तो एनुं सूत्र आवुं थशे। सरासरी बराबर सरेराश बराबर आ बंने जे तत्व छे लिथियम अने पोटेशियम ई बंने ना परमाणीय दड़नो सरवाळो, तो लिथियम नुं केटलुं छे तो के 6.9 वत्ता पोटेशियम नुं केटलुं छे तो के 39 ना છેદમાં કેટલા તત્વ છે તો કે 2, તો એને 2 વડે ભાંગી નાખવાના। તમને કદાચ ખ્યાલ હશે એનું સૂત્ર છે સરાસરી બરાબર આપેલા અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। તો અહીં આપણે 2 તત્વ છે તે બંને તત્વના પરમાણીય દળનો શું કરશું આપણે સરવાળો કરશું, અને છેદમાં તો કે અવલોકનોની કુલ સંખ્યા, તો કેટલા અવલોકનો છે તો કે 1 ને 1 2, જો 3 હોય તો છેદમાં 3 આવે, 4 અવલોકનો હોય તો છેદમાં 4 આવે બરાબર। આપણી પાસે અહીંયા 2 અવલોકનો છે તો છેદમાં કેટલા આવશે 2 વડે ને ભાંગી નાખવાના। હવે આ બંનેને તમે સરવાળો કરશો તો કેટલો જવાબ આવશે તો કે લખ નાખવાનો 39 પ્લસ 6.9 39.0 આવશે, 9.9 ને 6 15 નો પાછળો વધી 1 4 કેટલા આવ્યા તો કે 45.9। તો લખીએ આપણે 45.9 ભાંગ્યા 2। હવે આ બંનેનો ભાગાકાર કરી નાખવાનો, તો 45.9 ભાંગ્યા 2 કરો છે તો અહીં કરીએ જો આપણે 45.9 ભાંગ્યા 2, 2 2 ને 4 0 પરથી 5 ઉતારીએ, 2 2 4 કેટલા વધ્યા 1 ઉપરથી 9 ત્યારે પોઈન્ટ આવશે 2 8 16 2 9 18 કેટલા આવ્યા 1 0 2 5 10 કેટલા આવ્યા 22.95। તો આનો જવાબ શું મળશે આપણને 22.95 યુનિફાઈડ। તો જો આ બંનેની સરાસરી આપણને કેટલી મળી તો કે 22.95 મળી, તો લગભગ 22.95 એટલે 23 જ થયા ને। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જે ડોબ્રેનરે પોતાની ત્રિપુટી આપી એની અંદર એવું કર્યું કે 3 3 તત્વના શું બનાવ્યા તો કે જૂથ બનાવ્યા, અને જે 3 3 તત્વના જૂથ બનાવ્યા એની અંદર પહેલા અને ત્રીજા તત્વના પરમાણીય દળની સરેરાશ લીધી, અને એની સરેરાશ એ કેટલામાં તત્વના મળતી આવે તો કે બીજા તત્વના પરમાણીય દળ જેટલી લગભગ હોય। તો આ જો બીજું તત્વ છે એનું પરમાણીય દળ છે 23 યુનિફાઈડ છે, અને પહેલાં અને ત્રીજા તત્વની જે આપણને સરેરાશ મળી એ કેટલી મળી તો કે 22.95 મળી, તો લગભગ 23 થશે બરાબર। તો કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતના ડોબ્રેનર છે એણે ત્રિપુટી છે એનો સિદ્ધાંત છે આપ્યો હતો, અને આવી રીતના એણે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો। હજી પણ એક ઉદાહરણ જોઈએ ડોબ્રેનરની ત્રિપુટી છે એનું, એક તો એની અંદર જોઈએ આપણે એણે એક બીજી ત્રિપુટી આપી છે ક્લોરિન બ્રોમિન અને આયોડિન, તો ક્લોરિન છે એની સંજ્ઞા શું થશે તો કે સીએલ,
ब्रोमीन छे नी बी आर अने आयोडीन छे नी आई। तो हवे क्लोरिन छे एनुं परमाणीय दल केटलुं? तो के 35.5। ब्रोमीन छे नुं परमाणीय दल केटलुं? तो के 79.9। અને આયોડિન છે એનું પરમાણીય દળ કેટલું? તો કે 126.9। બરાબર, પરમાણીય દળ છે આપેલા છે। પરમાણીય દળ કેમ મળે? આપણે નવમા ધોરણની અંદર ભણી ગયા, કોઈ પણ તત્વ છે એની પાસે રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનું શું કરી નાખશું? આપણે સરવાળો કરીએ એટલે એનું પરમાણીય દળ છે મળે છે। બરાબર, હવે આ એક ડોબ્રેની ત્રિપુટી છે, તો એ ડોબ્રેની ત્રિપુટી પ્રમાણે આપણે જોઈ ગયા કે પહેલું તત્વ, આ બીજું તત્વ અને આ ત્રીજું તત્વ। તો પહેલા અને ત્રીજા તત્વના જે પરમાણીય દળ છે એની સરેરાશ કાઢીએ તો કેટલામાં તત્વને? તો કે બીજા તત્વના પરમાણીય દળ જેટલી હોય। તો એ પણ આપણે જોઈએ, તો કે સરેરાશ બરાબર શું કરશું? તો કે પહેલા તત્વ એટલે ક્લોરિન છે એનું પરમાણીય દળ કેટલું છે? તો કે 35.5 વત્તા ત્રીજું તત્વ એટલે કે આયોડિન, આયોડિનનું પરમાણીય દળ કેટલું છે? તો કે 126.9। તો પ્લસ કેટલા કરશું? 126.9 ના છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, તો કેટલા અવલોકનો છે? બે અવલોકનો છે, એટલે છેદમાં કેટલા મૂકી દઈશું આપણે? બે। હવે આ બંનેનો સરવાળો કરો, તો 126.9 વત્તા 35.5, 9 ને 5 14 નો ચોકડો બધી 1 પોઈન્ટ, 6 ને 1 7 7 ને 5 12 નો બગડો બધી 1, 3 ને 3 6 1 કેટલા મળ્યા? 162.4 મળે છે। 162.4 ભાંગા 2। હવે આનો ભાંગાકાર કરી નાખો તો કેટલો આવશે? તો અહીંયા જ કરી નાખીએ આપણે, 162.4 ભાંગા 2। તો 2 8 16 ઉપરથી 2 2 0 4 પોઈન્ટ મૂકી દીજો, 2 2 4 કેટલા મળ્યા? 81.2 મળે છે। 81.2 તો એ લગભગ કોને મળતું આવે છે? તો કે 89.2 કેટલા થયા? 80 થયા, અને 81.2 એટલે લગભગ એને મળતું। એવું નથી કહેતો કે એક્ઝેક્ટ એટલું જ હોય, પણ એને મળતું છે, આવતું હોય, લગભગ એટલું હોય। બરાબર, તો કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતના ડોબ્રેનર છે એણે ત્રિપુટી છેનો સિદ્ધાંત છે આપ્યો હતો। એને કેવી રીતના? તો કે સૌ પ્રથમ પહેલાં એણે 3 3 તત્વોના શું બનાવ્યા? જૂથ છે બનાવ્યા। ત્યાર પછી એણે પહેલા તત્વ અને ત્રીજા તત્વ છે એનું જે પરમાણીય દળ છે એની સરેરાશ કાઢી, અને એની જે સરેરાશ મળે એ બીજા તત્વ એટલે વચ્ચેનું તત્વ છે એના પરમાણીય દળ જેટલી હોય। તો આવી રીતના એણે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડોબ્રેનર છે એ બધા જ તત્વો છે એ આવી રીતના એ ગોઠવી શક્યો નહીં, માત્ર એ ત્રણેક ત્રિપુટીઓ છે બનાવી શક્યો હતો। એક તો આપણે પહેલી જોઈ ત્રિપુટી, બરાબર, લિથિયમ સોડિયમ અને પોટેશિયમની, ત્યાર પછી આ એક ત્રિપુટી જોઈ કેલ્શિયમ સોરી સીએલ ક્લોરિન બ્રોમિન અને આયોડિન, અને કેલ્શિયમ સ્ટ્રોન્સિયમ અને બેરિયમ, આ ત્રણ ત્રિપુટી છે એ બનાવી શકો, બાકીના તત્વો છે એને આવી રીતના ગોઠવી શકાણું નહીં। એટલે ખરેખર આપણે કહીએ તો ડોબ્રેનર છે એનો આ જે ત્રિપુટીનો સિદ્ધાંત છે, એટલે કે ત્રિપુટી દ્વારા તત્વ છે એના વર્ગીકરણ કરવાનો જે પ્રયાસ છે એ નિષ્ફળ ગયો। આ ઉપરાંત તમારી ટેક્સ્ટબુકની અંદર 3 જૂથ આપેલા છે, હવે આ 3 જૂથમાંથી તમારે નક્કી એ કરવાનું છે કે એમાંથી કયું જૂથ છે એ ત્રિપુટી ડોબ્રેનરની ત્રિપુટી છે એ ધરાવે છે, અને કયું જૂથ છે એ ડોબ્રેનર છે એની ત્રિપુટી ધરાવતું નથી। તો એની પણ આપણે ઝડપથી એક વાત કરી લઈએ, તો એ બી અને સી આ 3 જૂથ છે એ તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, અને એની અંદર એના પરમાણીય દળ છે એ પણ એની અંદર છે આપેલા છે, તો એને આધારે આપણે નક્કી કરી શકીએ, કારણ કે 3 3 જૂથ છે એ 3 3 જૂથ છે એની પરમાણીય દળ છે પહેલા અને ત્રીજા તત્વના પરમાણીય દળનું તમે શું લઈ લેશો? સરેરાશ છે લઈ લેશો, એટલે તમને ખબર પડી જશે। તો જૂથ પહેલું છે એ જૂથ
तो ए जूथ नी अंदर शू छे तो के एन पी ए एस एन पी ए एस एन एटले के नाइट्रोजन पी एटले के फॉस्फरस अने एस एटले आर्सेनिक एक जूथ छे त्यार पछी बी जूथ आपेलो छे जो एन एटले के नाइट्रोजन छे नुं परमाणु दळ केटलुं तो के 14 यूनिफाइड पछी आनु 31 यूनिफाइड अने आर्सेनिक छे एनुं 74.9 यूनिफाइड बराबर त्यार पछी एक बीजुं जूथ आपेलुं छे जूथ बी तो जूथ बी नी अंदर शुं छे कैल्शियम स्ट्रोंशियम अने बेरियम एटले के सी ए आ सी ए एटले कैल्शियम एस आर स्ट्रोंशियम अने बी ए बेरियम हवे कैल्शियम छे नुं परमाणु दळ तो के 40.1 त्यार पछी स्ट्रोंशियम छे नुं परमाणु दळ 87.6 અને બેરિયમ છે નું પરમાણ્વીય દળ છે 137.3 અને સી જૂથ આપેલું છે તો એની અંદર આપણે હમણાં જે ત્રિપુટી જોઈ એ ક્લોરિન બ્રોમિન અને આયોડિન સી એલ બી આર અને આઈ કે જેની હમણાં આપણે વાત છે કરી ગયા છે તો સી એલ સી 35.5 બ્રોમિન છે એનું પરમાણુ દળ છે 79.9 અને આયોડિન છે એનું પરમાણુ દળ છે 126.9 બરાબર છે આ ત્રણ જૂથ છે આપેલા છે આ જૂથ એ જૂથ બી અને જૂથ સી હવે આમાંથી આપણે નક્કી કરવાનું છે કઈ ત્રિપુટી છે અને કઈ ત્રિપુટી નથી આની તો આપણને ખબર જ છે કે આ ત્રિપુટી છે કારણ કે હમણાં જ આપણે જોયું હતું હવે આ એ અને બી છે એની આપણે થોડી વાત છે કરી લઈએ તો સૌપ્રથમ પહેલાં ત્રિપુટી એ છે જૂથ એ છે એની આપણે સરેરાશ કાઢીએ તો સરેરાશ બરાબર તો પહેલા અને ત્રીજા તત્વ છે એના પરમાણુ દળ છે એનો સરવાળો કરશું આપણે તો 14 પ્લસ તો કે 74.9 ના છેદમાં 2 હવે આ બંનેનો સરવાળો કરો છે તો 74.9 વત્તા 14.0 એટલે 14 9.4 4 8 8 કેટલા આવ્યા 88.9 તો 88.9 ભાંગા 2 આમાં બંનેનો ભાગાકાર કરી નાખો તો 88.9 ભાંગા 2 4 2 8 4 2 8 પછી 9.4 2 8 કેટલા વધ્યા 1.4 5 20 કેટલા આવ્યા 44.25 આવશે 44.25 તો આ પહેલાં અને ત્રીજા તત્વની સરેરાશ આપણને કેટલી મળી 44.25 પરંતુ આનું જે વચ્ચેનું તત્વ છે એનું પરમાણુ દળ કેટલું છે 31 તો તમે જોઈ શકો છો કે ઘણો ગેપ છે આ 31 છે અને 44.25 છે એટલે આપણે એવું કહી શકીએ કે આ ત્રિપુટી છે એ ડોબરનરની છે નહીં બરાબર એવી જ રીતના અહીંયા આપણે કરી શકીએ હવે તો આને પણ જોઈ લઈએ આપણે કે સરેરાશ બરાબર શું કરશું તો કે પહેલું તત્વ અને ત્રીજા તત્વની સરેરાશનો સરવાળો કરીએ તો પહેલું તત્વ એટલે કે 40.1 વત્તા 137.3 ભાંગા 2 બરાબર હવે 40.1 અને 137.3 4.7 4 ને 3 7 1 કેટલા આવે 177.4 મળશે બરાબર 177.4 ભાંગા 2 અને ભાગાકાર કરી નાખીએ એટલે 177.4 ભાંગા 2
आठ दो सोल एक सत्तर आठ दो सोल एक ऊपर थे चार उतारिए पॉइंट आठ सत्ता सॉरी सात दो चौदह के अठासी पॉइंट सात मल से अपने अठासी पॉइंट सात। तो जो आया आपने जूथ बे छे एनी सरेराश छे मेळवी छे तो एनी सरेराश केटली मेळी अठासी पॉइंट सात। जयरे जूथ बी नी अंदर जो वच्चेनु तत्व छे एनी सरेराश केटली सत्यासी पॉइंट छ तो लगभग एने मळती आवे के नहीं तो आपणे कही सकीए कि बी जूथ छे ए डोब्रेनरनी त्रिपुटी गणाशे अने सी जूथ छे तो आपणे जोई गया के डोब्रेनर छे ने त्रिपुटी हती ज बराबर। तो कहेवानो मतलब मारे एवो छे कि तमारी टेक्स्टबुक नी अंदर जे एक कोष्टक छे आपेलू छे एनी अंदर जूथ ए जूथ बी अने जूथ सी आ त्रण जूथ आपेला छे। तो जूथ ए नी अंदर तो के नाइट्रोजन फॉस्फरस अने आर्सेनिक आपेलू छे। जूथ बी नी अंदर कैल्शियम स्ट्रोंशियम अने बेरियम आपेलू छे अने जूथ सी नी अंदर क्लोरिन ब्रोमीन अने आयोडीन आपेलू छे। तो त्रण मांथी कई त्रिपुटी छे डोब्रेनर डी अने कई त्रिपुटी नथी तो आना उपरथी आपणे एवुं कही शकीए के जूथ बी अने जूथ सी आ बन्ने डोब्रेनरनी त्रिपुटी छे ज्यारे जूथ ए छे ए डोब्रेनरनी त्रिपुटी छे नहीं। कारण के डोब्रेनरनी त्रिपुटी प्रमाणे आपणे जोईए तो डोब्रेनरे तत्व छे एना परमाणु दळना चढ़ता क्रमांकने आधारे गोठवा एने त्रण त्रण तत्वना जूथ बनाव्या त्यार पछी एने परमाणु दळना चढ़ता क्रमांकने आधारे गोठवा अने पहेला अने त्रीजा तत्वना परमाणु दळनी सरेराश ए એ વચ્ચેના તત્વના પરમાણીય દળ છે અને મળતી આવતી હોવી જોઈએ લગભગ એના જેટલી હોવી જોઈએ। તો આ ત્રણ જૂથમાંથી જૂથ એ છે એ ડોબ્રેનરની ત્રિપુટી છે નહીં જ્યારે જૂથ બી અને જૂથ સી છે એ ડોબ્રેનરની ત્રિપુટી છે। પણ આમાં સમજવાનું આપણે એટલું છે કે આ જે ડોબ્રેનરે ત્રિપુટીના સિદ્ધાંત દ્વારા જે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો તે બધા જ તત્વ છે એને આવી રીતના ગોઠવી શકો નહીં માંડ ત્રણેક ત્રિપુટી છે બનાવી શકો। એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત છે એ નિષ્ફળ સાબિત છે થયો। તો આ લેક્ચરની અંદર આ ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત છે એનો આપણે અભ્યાસ છે કર્યો। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાર પછીનો એક વૈજ્ઞાનિક છે એ છે ન્યુલેન્ડ એણે પણ તત્વ છે એનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ છે કર્યો હતો તો એ હવે પછીના લેક્ચરની અંદર એની વાત છે કરશું। તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ। ઓકે થેન્ક યુ।